વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ બારની અંદર આંકડા શાસ્ત્ર છે સ્ટેટિસ્ટિક્સ એના વિશેનો પેપરનો સંપૂર્ણ પેપર સોલ્યુશન તમને અહીં જોવા મળશે જો વિડીયો ગમે તો લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો બધા વિડીયો સેક્શનની અંદર તમે આ સ્ટાન્ડર્ડ ટ્વેલ્થની અંદર આવા પેપર સોલ્યુશન તમે જોઈ શકશો તો અલગ અલગ પેપર છે એ જોતા રહેજો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જો વિડીયો ગમે તો લાઇક કરજો કમેન્ટ કરજો શેર કરજો હવે વિડીયોની અંદર પેલા વિભાગ એની અંદર વાત કરી દઈએ છીએ એમાં એકથી દસ ગુણના દસ માર્કના પ્રશ્નો છે વિકલ્પના એમાં પહેલો છે જો આધાર વર્ષ બે હજાર અઢારના સાપેક્ષમાં વર્ષ બે હજાર ઓગણીસમાં નાણાંની ખરીદ શક્તિ ઝીરો પોઈન્ટ પિંચોતેર હોય તો વર્ષ બે હજાર ઓગણીસ માટે ભાવનો સૂચક આંક કેટલો હોય એમાં સાતસો ને પચાસ આવે નીચેના પૈકી આરની કઈ કિંમત શક્ય નથી માઇનસ એક પોઈન્ટ ઝીરો સાત શક્ય નથી ત્રીજો છે વાયની x પરની નિયત સંબંધ રેખાના કિસ્સામાં અનુમાનની ત્રુટી કારણે સામયિક ચલમાં કયા પ્રકારના ફેરફારો થાય છે એમાં નિયમિત પ્રકારના ઘટનાઓ એ અને એડેસ માટે પીઓફ એ છેદ એડેસનું મૂલ્ય કેટલું થાય એમાં જીરો થશે એક દ્વિપદી વિતરણનો મધ્યક પાંચ તથા વિચરણ દસના છદમાં સાત તો આ વિતરણ કેવું બનશે ઋણ વિષમ પ્રામાણ્ય વિતરણના નવાણું ટકા અવલોકનો સામાન્ય રીતે નીચેના પૈકી કઈ સીમામાં હોય છે મ્યુ પ્લસ ઓર માઇનસ ટુ પોઈન્ટ ફાઇવ સેવન ફાઇવ ડેલ્ટા આઠમું પ્રામાણ્ય વિતરણ માટે મધ્યક અને પ્રથમ ચતુર્થક અનુક્રમે અગિયાર અને ત્રણ છે તો ત્રીજા ચતુર્થકની કિંમત નીચેના પૈકી કઈ હશે એમાં ઓગણીસ પછીનો છે લિમિટ એક્સ ટેન્સ ટુ થ્રી થ્રી એક્સ માઇનસ વનની કિંમત કેટલી થાય એમાં આઠ પછી વાય બરાબર એક્સ પ્લસ બી હોય જ્યાં એને બી અચળ હોય તો ડીવાય બાય ડીએક્સ શું થાય એમાં એ વિભાગ બીની વાત કરીએ એમાં અચળ આધારની રીત અને પરંપરાગત આધારની રીત વચ્ચેનો મુખ્ય તફાવત લખવાનો કે તો અચળ આધારની રીતમાં સામાન્ય ઘટનાઓવાળા વર્ષને આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે જે સમયના સમગ્ર ગાળા માટે અચળ રહે છે જ્યારે પરંપરા પરંપરિત આધારની રીતમાં જે વર્ષનો સૂચકાંક મેળવવાનો હોય તેનાથી આગળના વર્ષને આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે જે બદલાતું રહેતું હોય છે ત્યાર પછી જે કયા સંજોગોમાં કાલ્પીયર્ષની રીતે અને ક્રમાંક સસંબંધની રીતે મેળવેલા સ સંબંધાક સરખા હોય છે એમાં પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યા ગોઠવણી હોય ત્યારે પછી જે નિયત સંબંધ રેખા વાય ગેરેટ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી એક્સમાં અચણાંકો એને બીને શું કહેવાય છે એમાં એને નિયત સંબંધ રેખાના અને બીને નિયત સંબંધ રેખાનો ઢાળ પછી છે સામૂહિક શ્રેણીનું પૂથકરણ એટલે શું તો સામયિક શ્રેણીના વિવિધ લક્ષણોના અનુમાન મેળવવાની પદ્ધતિને સામૂહિક શ્રેણીનું પૂથકરણ કહેવામાં આવે છે ત્યાર પછી છે એક સમતોલ પાસો અને એક સમતોલ સિક્કો એકસાથે સાથે ઉછાળવાના યાદચ્છીક પ્રયોગનો નિર્દેશ અવકાશ લખવાનો છે એમાં હેડ ને ટેલ માટે વન એચ ટુ એચ થ્રી એચ ફોર એચ ફાઇવ એચ સિક્સ એચ ને ટેલ માટે વન ટી ટુ ટી થ્રી ટી ફોર ને સિક્સ ટી છ સંભાવના છે એ લખી શકાય છે પછી જે બર્નોલી પ્રયત્નોની વ્યાખ્યા તો બર્નોલી પ્રયત્નો છે એમ કહે છે કે જો દ્વિવિધ વિકલ્પવાળા પ્રયોગનું સમાન પરિસ્થિતિ હેઠળ એન વખત પુનરાવર્તન કરવામાં આવે અને દરેક પ્રયત્નમાં સફળતા એસની સંભાવના પી ઓફ ઝીરો લેસ દેન પી લેસ દેન વન હોય એ અચળ હોય તો આવા પ્રયત્નોને બનોલી પ્રયત્નો કહેવામાં આવે છે ત્યાર પછીનો છે પ્રમાણિત પ્રામાણ્ય વક્ર એ પ્રમાણિત પ્રામાણ્ય ચલની કઈ કિંમતની બંને બાજુએ સમમિત હોય છે એમાં જેટ બરાબર ઝીરો ત્યાર પછી છે પ્રામાણ્ય ચલનું સંભાવના ઘટકત્વ વિધેય લખવાનો છે આર ઓફ એક્સ ઇઝિકલ ટુ વન ઓફ અંડર રૂટમાં ટુ ફાઈ ઇ ઓફ માઇનસ વન ઓપોઇન્ટ ટુ અને કાઉન્સની અંદર એક્સ માઇનસ મી ઓફ પણ ડેલ્ટાનો સ્કવેર છેદમાં ડેલ્ટાનો આખા કાઉન્સનો વર્ગ પછી એક્સ ટેન્સ ટુ ઝીરોનો અર્થ સમજાવવાનો કીએ તો એક્સની ઘન કિંમતો ઘટાડતા અને ઋણ કિંમતો વધારતા ઝીરોની ખૂબ જ નજીક લઈ જવામાં આવે તો એક્સ એ ઝીરો અનુલક્ષે છે જ્યાં એક્સ નોટ ઇક્વલ ટુ ઝીરો સંકેતમાં એક્સ ટેન્સ ટુ ઝીરો માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર જણાવો માઇનસ પી ઓપોન એક્સ અને માઇનસ ડીઓ ડીઓફેક્સ ઇઝ ઓપોન ડીપી ત્યાર પછી વિભાગ ની વાત કરીએ એમાં એકવીસથી ત્રીસ પ્રશ્નોના બે માર્ક છે એવા દસ પ્રશ્નના વીસ માર્ક થશે પ્રશ્ન છે ત્રણ વસ્તુ એ બી સી છે એના ભાવ સાપેક્ષાંકમાં થયેલ ટ્રકાવારી નો વધારો અનુક્રમે ત્રણસો પંદર ત્રણસો એક અઠાવીસ ને ત્રણસો નેવું છે આ વસ્તુના મહત્ત્વનું પ્રમાણ પાંચ જેમ સાત જેમ આઠ હોય તો ભાવના સૂચક સામાન્ય સૂચકાંક શું થાય તો વસ્તુ છે એના ભાવમાં ટકાવારીનો વધારો ત્રણસો પંદર ત્રણસો અઠ્યાવી ત્રણસો નેવું છે તો સૂચક આંક આ બરાબર સૂત્ર થાય એ સો વતા ટકાવારીનો વધારો તો બધામાં સો ઉમેરી દઈએ એટલે ચારસો પંદર છસો અઠ્યાવી ચારસો નેવું તો ડબલ્યુ બરાબર થશે પાંચ પછી સાત અને આઠ બરાબર અને એના પછી અહીંયા આવશે આઈડબલ્યુમાં ગુણાકાર વીસ વીસ પિંચોતેર ઓગણત્રીસ છન્નું ને ઓગણચાળીસ વીસ તો અહીંયા ટોટલ સીગમાં ડબલ્યુ થશે વીસ અને સીગમાં આઈ થાય નેવ્યાશી એકાણું તો બેનો ગુણોત્તર લઈએ તો ભાવનો સામાન્ય સૂચકાંક સીગમાં આઈડબલ્યુ પણ સીગમાં ડબલ્યુ બરાબર નેવ્યાશી એકાણું છેદમાં વીસ બરાબર ચારસો ઓગણપચાસ પોઈન્ટ પંચાવન થાય ત્યાર પછીનો છે બાવીસમો જો એન બરાબર વીસ સી ઓ એક્સ ઓફ ઇઝિકવલ ટુ માઇનસ પચાસ ને એસ ઓફ એક્સ બરાબર પંદર ને એસ ઓફ ફાઈ આઠ હોય તો સ સંબંધ શોધવાનો છે એસ ઓફ વી સી ઓફ એક્સ એક્સ એટલે માઇનસ પચાસના છેદમાં પંદર આઠ એટલે માઇનસ પચાસના એકસો વીસ

વન ઓઈન્ટ ટુ ઓપોન્ટ વન ઓઈન્ટ સિક્સ તો એનો ગુણાકાર કરીએ તો એક પોઈન્ટ પિંચોતેર ગુણ્યા એકના છેદમાં છ છેદમાં એકના છેદમાં બે થઈ જાય બરાબર વીવી વાય બીવીયુ થશે હવે એનો ગુણાકાર છે એ પોઈન્ટ ઉપર છેદનો છેદ છે બે અને છેદમાં છ વીવીયુ તમને ભણશે ઝીરો પોઈન્ટ મળશે ત્યાર પછીનો છે ચલિત સરેરાશની રીતની બે મર્યાદાઓ જણાવો પેલું છે ચલિત સરે સરેરાશોનો ગાળો અયોગ્ય પસંદ થતો હોય જો ચલિત સરેરાશોનો ગાળો યોગ્ય રીતે પસંદ કરવામાં ન આવે તો આ રીતથી મેળવેલ વલણ ચોક્કસ હોતું નથી દાખલા તરીકે ત્રણ વર્તી ત્રણ વર્ષીય ચલિત સરેરાશોને સ્થાને પાંચ વર્ષીય ચલિત સરે ગણતરી કરી વલણ મેળવવામાં આવે તો વલણ યોગ્ય માહિતી પૂરી પાડશે નહીં પછી બીજું એમ કહી શકે કે શરૂના તેમજ અંતના અમુક સમયનું વલણ ન મળવું આ રીતથી શરૂઆતના તેમજ અંતિમ અમુક સમય માટે વલણનું અનુમાન મળતું નથી દાખલા તરીકે ત્રણ વર્ષીય માસિક સપ્તાહની ચલિત સરેરાશની ગણતરીમાં પ્રથમ અને અંતના સમયની વલણની કિંમત પ્રાપ્ત થતી નથી તે જ રીતે પાંચ વર્ષીય ચલિત સરેરાશની ગણતરીમાં પ્રથમ અને અંતના બે બે સમયની વલણની કિંમત પ્રાપ્ત થતી નથી ત્રીજું છે ભવિષ્યના અનુમાન માટે કોઈ ચોક્કસ પદ્ધતિનો અભાવ હોય આ રીતથી ભવિષ્યના અનુમાન માટે કોઈ ચોક્કસ ગાણિતિક સૂત્ર મળતું નથી તેથી જો એમ કહેવાય કે વલણમાં આપવાની કે શોધવાની ચોક્કસ અને શ્રેષ્ઠ પદ્ધતિ ન્યૂનતમ વર્ગોની રીત છે ત્યાર પછીનો પ્રશ્ન છે એક દ્વિપદી વિતરણ માટે મધ્યક અને વિચરણ અનુક્રમે ત્રણ પોઈન્ટ નવને બે પોઈન્ટ તોતેર છે તો આ વિતરણનો પ્રાચળ શું થાય તો વિચરણ માટેનું સૂત્ર ક્યુ બરાબર બે પોઈન્ટ તોતેર મધ્યક એનપી બરાબર ત્રણ પોઈન્ટ નવ તો વિતરણના છેદમાં મધ્યક એટલે કી મળી જાય ક્યુ બરાબર વિચરણના છેદમાં મધ્યક બરાબર બે પોઈન્ટ તો છેદમાં ત્રણ પોઈન્ટ એટલે પોઈન્ટ સાત એટલે પી બરાબર વન માઇનસ ક્યુ થાય એટલે ઝીરો ત્રણ મળે હવે એન બરાબર શું થાય તો કે એનપીના છેદમાં પી એટલે એનપી શું છે મધ્યક છે મધ્યકના છેદમાં બી એટલે એન મળી જાય ત્રણ પોઈન્ટ નવના છેદમાં પોઈન્ટ ત્રણ એટલે તેર છે એન મળી જશે આ પ્રયોગમાં બર્નોલી પ્રયત્નોની સંખ્યા તેર છે અને આ વિતરણમાં એન ઓફ એન તેર છે પી પોઈન્ટ ત્રણ છે ક્યુ પોઈન્ટ સાત છે તો પી ઓફ એક્સ આ પ્રમાણે થાય તેર સી ઓફક્સ પોઈન્ટ ત્રણનો એક્સ ઘાત અને ઝીરો પોઈન્ટ સાતની તેર માઇનસ એક ઘાત જે એક્સ છે ઝીરોથી તેરની વચ્ચે છે ત્યાર પછીનો પ્રશ્ન છે અથવામાં દ્વિપદી વિતરણના કોઈ પણ ચાર ગુણધર્મો જણાવો દ્વિપદી વિતરણના ચાર ગુણધર્મો આ પ્રમાણે છે પેલું છે દ્વિપદી વિતરણ અસતત યાદથી ચલનું સંભાવના વિતરણ છે પછી આ વિતરણના ભ્રાચલો એન અને પી છે પછી આ વિતરણનો મધ્યક એનપી છે જે એન બર્નોલી પ્રયત્નોમાં મળતી સફળતાની સરેરા સંખ્યા દર્શાવે છે અને ચોથું છે આ વિતરણનું વિચરણ એનપી ક્યુ છે અને તેનું પ્રમાણિત વિચરણ એન અંડર રૂટમાં ક્યુ થશે પાંચમું છે દ્વિપદી સંભાવના વિતરણમાં તેના વિચરણની કિંમત તેના મધ્યક કરતાં હંમેશા નાની હોય છે એટલે કે એનપીક્યુ લેસ દેન એનપી હોય તેમજ વિચરણ પણ મધ્યક બરાબર ક્યુ બરાબર નિષ્ફળતાની સંભાવના છે પછી છઠ્ઠું છે જો એનની કિંમત કોઈ કિંમત માટે પી બરાબર એકના છેદમાં બે હોય તો આ વિતરણ સમિત થાય છે સાતમું છે જો એનની કિંમત માટે વી લેસ ધન વનઅપ હોય તો વિષમતા ધન વિતરણની વિષમતા ધન થાય અને ગ્રેટર ધન હોય તો વિતરણની વિષમતા ઋણ થાય છવ્વીસમાં છે એક પ્રામાણીય ચલ માટે સરેરાશ વિચલન અડતાલીસ છે તેમજ તેનો તૃતીય ચતુર્થક એકસો વીસ છે પ્રથમ ચતુર્થકનો અંદાજ મેળવવાનો કે તો સરેરાશ વિચલનમાં સૂત્ર મૂકી દો એમાં સરેરાશ વિચલન મૂકી દો એટલે ડેલ્ટા મળી જાય સાઠ પછી ચતુર્થક વિચલન છે આ રીતના મેળવવાનું બરાબર અને બાદ બાકી કરી અને એમાંથી ક્યુ થ્રી મૂકવાનું અને પછી પાછું ક્યુ વન મેળવી લેવાનું પ્રથમ માટેનો ત્યાર પછીનો એક્સ વત્તા વન લેસ દેન પોઈન્ટ પાંચ હોય ને સામીપ્ય અને અંતરાળ સ્વરૂપમાં દર્શાવવાનું કીએ તો એને આની સાથે સરખાવો એટલે એને ડેલ્ટા મળી જાય એના ઉપરથી ઓફ માઇનસ વન મળશે એ છે એને પોઈન્ટ પાંચ છે ડેલ્ટા મળી જાય એટલે એકવાર માઇનસ ને એકવાર પ્લસ કરો એટલે માઇનસ વન પોઈન્ટ ફાઇવ ને માઇનસ ઝીરો પોઈન્ટ પાંચ મળશે અંતરાળ પ્રમાણ પછી અથવામાં પૂછવાનો લક્ષનો ગુણાકારનો અને ભાગાકારનો કાર્ય નિયમ તો ગુણાકારનો કાર્ય નિયમ સમજાવવાનો અને એ જ રીતના ભાગાકારનો કાર્ય નિયમ સમજાવવાનો બરાબર અને બે વિધેયો ગુણાકારનો લક્ષ તે બે વિધેયના લક્ષના ગુણાકાર બરાબર થાય અને એ ભાગાકાર બરાબર થાય જ્યાં જેદના વિધેયનું લક્ષ્ય શૂન્ય નથી

માઇનસ વન આગળ આવશે એક્સ માઇનસ વન ને માઇનસ વન માઇનસ ટુ થઈ જાય ઓછો ઓછું વધતા ચાર એક્સની માઇનસ બે ઘાત થઈ જાય માઇનસ એકના છેદમાં ત્રણ આગળ આવી જાય અને એક્સની માઇનસ એકના ત્રણ પાછી માઇનસ વન થાય એટલે માઇનસ ચારના છેદમાં ત્રણ થાય ટોટલ વધતા કોન્સ્ટન્ટનું ઝીરો થઈ જાય વિકલન એના પછી જે ભાગ છે ત્રણ એક્સનો વર્ગ વધતા તમે લખું તો એકના છેદમાં હોઈ જાય તો ઘન થઈ જાય

અને આ પાછું આપણે આપ્યું છે આ એને બેને સરખાવવા પડશે ને બરાબર એટલે આપણે બેને સરખાવીએ ત્યારે એમાંથી ચોવીસ એક્સ બરાબર અડતાળીસ એટલે એક્સ બરાબર બે મળે ચલો ડીની અંદર માહિતીનો કુલ ખર્ચની રીત છે બે હજાર ઓગણીસ માટેના જીવન નિર્વાહનો સૂચક અંક આપેલો છે એમાં એકમ વસ્તુ પ્રમાણે ક્વિન્ટલ વીસ કિગ્રા દસ લીટર ને મીટર પ્રમાણે બે હજાર અઢારનો જતો છે પછી એના ભાવ આપ્યા છે ને પછી બે હજાર ઓગણીસના ભાવ આપ્યા પાછા તો વસ્તુ એ પ્રમાણે બે હજાર ચૌદમાં કીગ્રા દીઠ ભાવ તો કે બારસોના છેદમાં સો એટલે બાર રૂપિયા થયા પછી પંદરમાં સત્તર રૂપિયા થયા રીતના બી ભાવનો વીસ કીગ્રા દીઠ તો કે ત્રણસો ચાલીસ છેદમાં વીસ એટલે બે હજાર ચૌદમાં સત્તર રૂપિયા થયા પંદરની અંદર ઓગણીસ રૂપિયા થયા પછી લીટર દીઠ ભાવની અંદર બે હજાર ચૌદમાં ત્રણ રૂપિયા પંદરની અંદર ચાર રૂપિયા ચથો નંગમાં ગઈએ તો નંગ દીઠ ભાવમાં પંદર છેદમાં બાર એટલે એક પોઈન્ટ પચીસ રૂપિયા બે હજાર ચૌદમાં અને બે હજાર પંદરમાં બે રૂપિયા થાય સૂચંકાંક મળી ગયો હવે એને કોષ્ટક પ્રમાણે ગોઠવી દેવાનું કીગરા કીઘ્રા નંગ ને મીટર ક્યુ ઝીરો પી જીરોની કિંમત પી વનની કિંમત પી વન ક્યુ વન છે પી વન ક્યુ ઝીરો એનો બેનો ગુણાકાર કરવાનો અને અહીંયા પી જીરો ક્યુ જીરોનો ગુણાકાર કરવાનો એના સિગ્માં લેવાનો એટલે ટોટલ મળી જાય પછી એના સૂત્રમાં પી વન પીવન ક્યુ જીરો છેના છેદમાં પીઝીરો ક્યુ જીરો કરવાનો અને ગુણ્યા સો એટલે એક તેર એક પોઈન્ટ બત્રીસ એકાવનમાં એકસો બત્રીસ પોઈન્ટ એકાવન એવું આવશે ત્યાર પછી બત્રીસમાં છે દસ વિદ્યાર્થીઓને તેમની રમતગમતની પ્રવૃત્તિને સામાન્ય જ્ઞાનના કૌશલ પરથી ક્રમ આપવામાં આવેલા એના ઉપરથી ક્ર ક્રમાંક છ સંબંધ ઝીરો પોઈન્ટ બે મળે પાછળથી માલુમ પડ્યો કે એક વિદ્યાર્થી આ બે ગુણધર્મનો ક્રમાંક બેને બદલે ત્રણ લેવાઈ ગયો તો સુધારેલી કિંમત શું થાય ખોટી કિંમત છે એ મૂકવાની છે આર બરાબર સૂત્રની અંદર દાવી રીતનું સૂત્ર મળશે તમને અને ત્યાર પછી આ જે સૂત્ર મળે છે એની અંદર આ કિંમત છે એ મૂકી દેવાની બરાબર બસમાં ડિસ્કવેર મળી જાય અને છેલ્લા ખોટો ડીસ્કવેર હોય એમાં પ્લસ કરીને સાચો ડી ઉમેરવાનો એટલે એકસો સિત્તાળીસ જવાબ આવે છે અને ક્રમાંક સંબંધ માટે સુધારેલી કિંમત છે આ પ્રમાણે થાય હવે એમાં એક માઇનસ પાછો હાર કરીને મેળવી લે એમાં ઝીરો પોઈન્ટ ત્રેવીસ જવાબમાં આવશે હારની પછી વર્ષ દરમિયાન પડેલા સરેરાશ વરસાદ અને કોઈ પાકની પ્રતિ એકર ઉપરની વિગત છે આ પ્રમાણે વરસાદ સેમીમાં અને પાકની ઉપજ કી માં છે સસંબંધક છે ઝીરો પોઈન્ટ છ આ પરથી પાકની ઉપજની વરસાદ પરથી નિયત સંબંધ રેખા મેળવવાની વરસાદ વિષમી હોય તો પાકની ઉપજ વિશે અનુમાન કરવાનું તો આ રીતના તમે પહેલાં બી મેળવી લ્યો બરાબર બધી કિંમત લખી બી મેળવી લો પછી એ મેળવી લો એનું સૂત્ર શું છે વાય બાર માઇનસ બી એક્સ બાર એ મેળવાઈ જાય પછી પાકની ઉપજ માટે વાયની વરસાદ એક્સ પરની નિયત સંબંધ રેખા લેવાની વાય કેરેટ મળી જઈ પછી વરસાદ એક્સ બરાબર વીસ સેમી હોય ત્યારે પાકનું ઉપજ વાયનું અનુમાન લેવાનું બરાબર આ રીતના વાય કેરેટ મળી જઈ વરસાદ એક્સ વીસ સેમી હોય ત્યારે પાકની ઉપજનું અનુમાન નવસો બાણું પોઈન્ટ આઠ કિગ્રા થાય અને અથવામાં આવી રીતના પૂછાય છે સીગમાવાળો છે બરાબર એ બધાની કિંમત લખી લેવાની અને વાય અને એક્સ પરને નિયત સંબંધ રેખાને વાયનું અનુમાન લખવાનું છે તો સિગ્મા એક્સ સિગ્મા વાય મેળવી લ્યો પછી વાય કેરેટ બરાબર એક્સ પ્લસ એ પ્લસ બી એક્સની ગણતરી કરીને બીનું સૂત્ર મૂકવાનું એ બી મળી જાય પછી એ બરાબર કિંમત મૂકી દે ને વાય બાર માઇનસ બી એક્સ બારમાં એટલે એ મળી જાય પછી નિયત સંબંધ રેખા મેળવવાની બરાબર અને પછી એક્સ બરાબર રૂપિયા સોળ હોય તો પુરવઠાનું અનુમાન મેળવવાનું એ વાય કેરેટમાં મળે પછી એના પછીનો પૂછણો એમાં સામયિક શ્રેણીના ચલ વાય માટેની માહિતી આપેલી એન સિગ્મા વાયને ને ટી વાય આપેલા તો એન પ્રમાણે કિંમત છે એ મૂકી દો અને ચાર આપ્યા છે એન બરાબર સિગ્મા ટી અને સિગ્મા ટી સ્ક્ર મેળવી લેવાનો ટી બાર અને વાય બાર મળી જાય બરાબર આ રીતે જોઈ લો હવે એમાંથી બી મેળવી લેવાનું આ સૂત્ર ઉપરથી બીમાંથી એ મેળવે તો વાય બાર માઇનસ બી બાર પ્રમાણે એ મેળવી લ્યો બરાબર આવી રીતે પછી સુરેખ વલણ સમીકરણ છે માંથી વાય કેરટ છે એ આ રીતે મેળવી લ્યો બરાબર બલ્બવાળા પૂછણો દસ બલ્બની એક પેટીમાં ત્રણ બલ્બ ખામીવાળા આ પેટીમાં યાદચ્છીક રીતે બે બલ્બ પસંદ કરવામાં આવે બે બલ્બની એક રૂમમાં આવેલા બે બલ્બ બલ્બલ્ડરમાં લગાવવામાં આવે વીજ પુરવઠો પૂરો પાડતાં રૂમવાળું અજવાળું થાય તેની સંભાવના દસ જેમાં ત્રણ ખામી વાળા સાત ખામી વગરના દસ બલ્બમાંથી બે એવા બલ્બ યાદચ રીતે લેવાના છે તો ટેન સી ટુ એટલે દસ ગુણ્યા નવ છેદમાં બે ગુણ્યા એક એટલે પિસ્તાલીસ થયું જ્યાં એ છે એ બલ્જબૂત પુરવઠો પૂરો પાડતા રૂમનો અજવાળું થાય બંને ખામી વગરના હોય બે વિકલ્પ છે કે પ્રથમ બલ્ડ બોર્ડરમાં લગાડવામાં અથવા બીજા બોલ્ડ બોર્ડરમાં લગાડવામાં આવે તો ખંતાને ઘટના છે અને એને સાનું કરતાં પરિણામો સાત સી ટુ હોય સાત સી ટુ એ રીતના બે વાર થાય એકવીસને એકવીસ બેતાલીસ એટલે બેતાલીસના છદમાં પિસ્તાલીસ એટલે ચૌદના છદમાં પંદર એટલી થાય ઘટના માટે એની સંભાવના હવે ઘટનાઓની વેન આકૃતિ કીધી પરસ્પર નિવારક ઘટનાઓ હોય તો આવી રીતની વેન આકૃતિ દોરવાની નિવારક એને બી સાર્વત્રિક ગણમાં એ છે બી બરાબર ફાય લખી નાખવાનું બરાબર યોગ ઘટના કીએ ત્યારે આવી રીતના પાસ પાસે આવશે આમાં ફાય હવે નિવારક ઘટનામાં પછી ઘટના એને બી બે એનો યોગ થતો હોય એટલે બંને અંદર આવરી લેતા હોય એટલે એક સિગ્મા એ અથવા તો એક સિગ્મા બી હોય એટલે છેદગણ છે એ કંઈક મળતો હોય અને છેદ ઘટના છે એની અંદર આ બે ભેગા થતા હોય એટલો જ ભાગ જોવા મળતો હોય સાર્વત્રિક ગણમાં પછી છત્રીસમાં છે એકથી સો સુધીની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક સંખ્યા પસંદ કરવામાં આવે પસંદ કરેલી સંખ્યા ત્રણ અથવા તો પાંચની ગુણક હોય સંભાવના મેળવવાની સાર્વત્રિક ગણ સો સુધીનો છે પસંદ કરેલા ત્રણ છ નવ બાર એવી રીતના છે નવાણું સુધી તો એમના છદમાં એન તેત્રીસના છદમાં સો મળે બી પાંચનો ગુણક હોય એવા મેળવવાના તો એમાં એમના છદમાં એમ પી ઓ બી વીસના છદમાં સો મળે તો એ છેદ બી બરાબર પંદર ત્રીસ પિસ્તાળીસ પંદરનો ગુણાક હોય એવા ત્યારે એમના છદમાં એન બરાબર છના છદમાં સો મળે તેત્રીસના છદમાં સોદમાં સો માઇનસ છના છદમાં સો પી ઓફ એ બી પી ઓફ બી કરીએ તો પી ઓફ એ યોગ બી મળી જાય સુડતાલીસના છેદમાં સો પછી નીચે આપેલા સતત સંભાવના વિતરણ માટે કે શોધીને વિતરણનો મધ્યક મેળવી લેવાનો મધ્યક મેળવવા માટે પી ઓફ જીરો થી પી ઓફ ચાર બરાબર એક કરવાના છે આવી રીતના પી સી વન પ્લસ ફોર પ્લસ ટુ પ્લસ ટ્વેન્ટી ફોર પ્લસ ટ્વેન્ટી ફોર સી ઓફ એટલે સી બરાબર એકના સંભાવના વિતરણ થાય પ્રમાણ આ રીતના થાય આખું ને વિતરણનો મધ્યક આ રીતના મળવા પડશે બરાબર ત્યાર પછી બ્રિજ વાળો છે ઉપર વિમાન ફેંકવામાં આવેલ બોમ્બ બ્રિજને ઉપર પડે તેની સંભાવના એકના ચૌદમાં પાંચ છે બ્રિજનો નાશ કરવા બે બોમ્બ પૂરતા છે જો બ્રિજને છ બોમ્બ ફેકવામાં આવે તો નાશ થવાની સંભાવના તો છ બોમ્બ ફેંકવાની સંભાવના માટે વન વન એટલે ઝીરો ટુ અને વન માઇનસ વન એટલે ઝીરો પોઈન્ટ એટલે યાદી યાદ માટે આ સૂત્ર લગાડવાનું અને એની અંદર ઝીરો પોઈન્ટ બે ઝીરો આઠ માટે શું બને મેળવી શકે છે એ જોવાનું છે ત્યારે આવી રીતના ગણતરી કરવાની થશે પી ઓફ જીરો માટે અને પી ઓફ વન માટે બરાબર અને એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ ટુ માટે પણ આવી રીતના ગણતરી કરી દેવાની બ્રિજનો નાશ થવાની સંભાવના મળશે ત્યાર પછી આવે છે વિભાગ ઈ માં ધ્યાન શબ્દના બધા જ અક્ષરોને મદદથી બનતી તમામ ગોઠવણી ડી પ્રથમ સ્થાને આવે તેવી સંભાવના અને એકાદશી પ્રયોગનો નિર્દોષ અવકાશની કોઈ બે ઘટના હોય એને બી પરસ્પર નિવારક ઘટનાઓ હોય તો યોગ એ યોગ બી મેળવવાનો છે તો ધ્યાન માટે ઋતુવા શબ્દનો પાંચ અક્ષર પ્રમાણે જોઈ તો પીઓ ફાઈવ ફાઈવ માટે એકસો વીસ ગોઠવણી થઈ શકે

બાર એટલી માગેલી ઘટના માગેલી સંભાવના થશે તમારી ત્યાર પછી ચાલીસ છે શહેરના એક વિતરણ વિસ્તારમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલા પાંચસો ભક્ત વયની વ્યક્તિઓનું વજન પ્રમાણ્ય વિતરણને અનુસરે છે આ વ્યક્તિઓનું સરેરાશ વજન પંચાવન છે પંચાવન કિલોગ્રામ છે અને પ્રમાણિત વિચલન સાત કિલોગ્રામ છે તો એકતાલીસ ગ્રામને બાસઠ કિગ્રાની વચ્ચે ધન વજન ધરાવતી તથા એકતાલીસ કિગ્રાથી ઓછું વજન ધરાવતી વ્યક્તિની સંખ્યાનું અનુમાન કરવાનું એના માટે બે અનુમાન કરી શકીએ એક્સ વન અને એક્સ ટુ એકતાલીસને બાસઠ માટે જેડ વન જેડ ટુ મેળવી લેવાનો એટલે કે એની વચ્ચે માઇનસ બે ની એકની વચ્ચે આવે બરાબર એટલે માઇનસ બેના અહીંયા એક છે એની વચ્ચે આવશે ગ્રાફ પ્રમાણે માઇનસ બે હોય તો માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ માઇનસ બે માઇનસ ઇન્ફાનેટ ટુ ઝીરો માઇનસ બેથી ઝીરો એવી રીતે લઈ શકીએ તો માઇનસ ઇન્ફાઇનેટ ટુ ઝીરો એટલે ઝીરો પોઈન્ટ ફાઈવ અને ઝીરોથી બેની વચ્ચેમાં આટલું જે મેળવ્યું છે એ એ બાદ કરીએ એટલે આપણે ઝીરો પોઈન્ટ ઝીરો બસો ઇઠાવી મળશે જે ગણતરી કરી છે એના ઉપરથી આપણે કહી શકશું બરાબર પછી એકતાસ કિલોથી ઓછું વજન ધરાવતી સંખ્યા એના માટે મેળવી લેવાનું અહીંની ગણતરી છે અહીં દર્શાવેલી છે બરાબર પોઈન્ટ એક્યાસી પંચ્યાસી બેની વચ્ચે વજન ધરાવતી એની વ્યક્તિ સંખ્યા ચારસો નવ બરાબર એકતાલીસ માટે મેળવી લેવાનું એ જ રીતના કર્મચારીને વેતન માટેનો પ્રશ્ન પૂછાડ્યો છે પ્રમાણિત વિચરણ વિતરણનો મધ્યક આપેલો તો માસિક વેતનનો ગાળો મેળવવાનો કીધો છે તો આવી રીતના એકસો કેની વચ્ચે આવે છે જીરો પોઈન્ટ છ સાહીઠ છે એની વચ્ચે આવશે સંભાવના મેળવવાની છે પછી તો આ રીતના સંભાવના છે એ પોઈન્ટ ત્રણ એટલે કે ત્રીસની વચ્ચે મેળવી શકાશે જેડ વન ઝેડ ટુ મેળવી લેવાના પોઈન્ટ ત્રીસ પહેલાં નજીકની કિંમત પછીની નજીકની કિંમત સરેરાશ નજીકની કિંમત મેળવી એક્સ વન એક્સ ટુ છે એ મેળવવાના થશે તો આ રીતના સાહીઠ ટકા કર્મચારી માસિક વેતનને ગળવા રીતે મેળવી શકાશે ત્યાર પછી લિમિટવાળો આપેલો છે દાખલો લિમિટ એક્સટેન્સ ટુ વન અંડર રૂટમાં એક્સ વધતા ત્રણ માઇનસ બે અંડરરૂટમાં એક્સ વધતાં આઠ માઇનસ ત્રણ તો અંશને છેદને એ પ્રમાણે આપણે જોઈ તો એમાં અહીંયા વર્ગમૂળ છે એના માટે બે કોર ઉપરની છે આપણે વર્ગમૂળ કરી અને એક વત્તા ત્રણવાળું આખું પદ લખીએ પ્લસવાળું અને એક વત્તા આઠ વર્ગમૂળવાળું પ્લસવાળું ત્રણવાળું તો કરણી કરીએ તો અહીંયા વર્ગ થઈ જાય બરાબર ઉપર પ્લસ ત્રણવાળું જે ભાગ છે એ પ્લસ આઠ વાળું વધશે અહીંયા માઇનસ પ્લસ વાળું વર્ગ થઈ જશે પૂર્ણ વર્ગ પદાવલી હવે એની લિમિટ માટે એક્સ વત્તા ત્રણ માઇનસ ચાર કરી એટલે એક્સ માઇનસ વન અહીંયા એક્સ માઇનસ વન એ ઉડી જાય હવે વધુ કીધું તો બાજુનું એક્સ વર્ગમૂળમાં એક્સ વત્તા આઠ લિમિટ એક મૂકી દે તો વર્ગમૂળમાં એક વત્તા આઠ એટલે વર્ગમૂળમાં નવ હોતા ત્રણ છેદમાં વર્ગમૂળમાં એક વતા ત્રણ એટલે વર્ગમૂળમાં ચાર વત્તા બે હવે ચારનું પાછું વર્ગમૂળ થઈ જાય એટલે અહીંયા નવ નવ થઈ જાય ત્રણ વત્તા ત્રણ છેદમાં બે હોતા બે છના છેદમાં ચાર એટલે ત્રણના છેદમાં બે જવાબ આવે ત્યાર પછી તો

પછી વાયની ન્યૂનતમ કિંમત મેળવવાની પછી વાયની મહત્તમ કિંમત મેળવવાની અહીંયા વાય બરાબર માઇનસ ન મળશે અને અહીંયા તેરના છદમાં સત્યાવીસ મળશે આમ વાયની મહત્તમ કિંમત તેરના છદમાં સત્યાવીસ ને ન્યૂનતમ માઇનસ થાય અને અથવામાં એક્સ ટન ઉત્પાદન માટે એક દીઠ ખર્ચ આપેલો છે તો કેટલા ટનનું ઉત્પાદન કરવાથી ખર્ચ ન્યૂનતમ થાય અને ન્યૂનતમ ખર્ચ પણ મેળવવાનો તો હવે સૂત્ર ખર્ચનું વિધેયનું બની જાય એનો વિકલન કરશે તો એક્સ બરાબર પચાસ મળશે પછી ડીસ્ક્ય ડી એક્સ ડીએક્સ બરાબર વીસ મળશે એક્સ બરાબર પચાસમાં આ કિંમત મૂકીએ વીસ ગ્રેટર દેન ઝીરો માટે તો એક્સ બરાબર પચાસ માટે ઉત્પાદન ખર્ચ ન્યૂનતમ મળે ન્યૂનતમ ખર્ચ શોધવા માટે એક્સ બરાબર પચાસને ઉત્પાદન ખર્ચના વિધેયમાં ન્યૂનતમ ખર્ચ આ રીતના મૂકી દો એક્સ બરાબર પચાસની કિંમત અને છેલ્લા જવાબમાં પચીસ હજાર રૂપિયા આવશે તો ન્યૂનતમ ખર્ચ મળશે આ રીતે તો આ તો અત્યાર સુધી આ મોસ્ટ ટાઈમ પી સ્ટેટિસ્ટિક્સનું આંકડા શાસ્ત્રનું પેપર છે બાર ધોરણનું એના વિશેની માહિતી જો આ વિડીયો ગમી હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો તો બીજા લોકોને પણ શેર કરજો જેથી કરીને એ લોકો પણ જાણે કઈ રીતનું પેપર સોલ્યુશન છે તો લાઈક કરી દેજો વિડીયોને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલ જેથી કરીને નવા વિડીયો તમને સતત જોવા મળે વિડીયો જોવાનું ચૂકતા નહીં જોતા રહેજો જ્ઞાનમાં વધારો કરતા રહેજો થેન્ક યુ વેરી મચ